हेलो बाळको, जय श्री कृष्ण। तो बाळको, आपणे गया वीडियो में शुं शीख्या हता? गया वीडियो में आपणे चेप्टर वन में एक्टिविटी वन हती राइम, राइम आई हेव अ लिटल शॉप, ये राइम हती। एमां शॉप में कई कई वस्तुओ हती एना विशे आपणे बताव्युं हतुं। अने बीजुं हतुं एक्टिविटी टू, एक्टिविटी टू में शुं हतुं? एक स्टोरी हती, एक वार्ता हती। ए वार्ता में लीली विशेनी वात थयेली हती के लीली एक नवी विद्यार्थिनी छे, ते क्लास में आवे छे अने बधाने पोताना मित्रों बनावे छे, बधा तेने आवकारे छे अने पोताना शिक्षक विशेनी माहिती आपे छे, तेमज लीली पोतानो परिचय पण लोकोने बाळकोने आपे छे। ते इंग्लेंडमां रहे छे अने ते तेना दादीमा साथे रहे छे अने तेना माता पिता इंग्लेंडमां छे। तो बाळको, आपे चेप्टर आ चेप्टर विशेनी माहिती આપણે ગયા વિડીયોમાં શીખી હતી અને તેના શબ્દો, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ મેં તમને હોમવર્કમાં આપેલા હતા। આશા છે કે તમે હોમવર્ક પણ વ્યવસ્થિત રીતે કરી લીધું હશે। તો બાળકો, આજે એ શબ્દાર્થ પછી તમને તમારી બાકી નોટમાં જે હું સવાલ જવાબ લખાવું છું એ તમારી બાકી નોટમાં લખવાના છે। જે તમે શબ્દો, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખ્યા છે એની પછી આજે આપણે સવાલ જવાબ લખવાના છે એ પાઠના આધારે જ। તો શરૂઆત કરીએ। शब्दार्थ पछी नीचे तमारे लखवानुं छे एक्सरसाइज, एक्सरसाइज में लखवानुं छे प्रश्न, एरो करीने नीचेना प्रश्नोना, नीचेना प्रश्नोना जवाब लखो, नीचेना प्रश्नोना जवाब लखो। आ रीते तमारे हेडिंग लखवानुं छे। हवे हुं तमने जे प्रश्नोना जवाब इंग्लिशमां लखावुं छुं ए तमारे तमारी बाकी नोटमां शब्द स्पेलिंग पछी लखवाना छे अने मोढे पण करवाना छे। तो शरूआत करीए। नंबर वन, नंबर वन लखीए हुं इज इन अ बाउल ऑफ ग्लास, Who is in a bowl of glass? Who એટલે કોણ, Who એટલે કોણ? In a bowl of glass, કાચના બાઉલમાં, કાચના વાટકામાં કોણ હતું? તો તમે જ્યારે શોપ વિશેની માહિતી જાણી, જ્યારે દુકાન વિશેની માહિતી જાણી ત્યારે એમાં હતું કે કાચના વાટકામાં ગોલ્ડ ફિશ હતી, સોનેરી માછલી હતી। તો જ્યાં હુ છે, પ્રશ્ન છે હુથી, ત્યાં હુની નીચે એનો જવાબ લખી દેવાનો અને બાકીનું વાક્ય આપણે બેઠું જ લખવાનું છે। હુ ઇઝ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, કાચના વાટકામાં કોણ છે? તો જવાબમાં લખીએ આપણે, જવાબમાં એરો કરીને લખો ગોલ્ડ ફિશ, ગોલ્ડ ફિશ ઇઝ ઇન અ, ગોલ્ડ ફિશ ઇઝ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ। અહીંયા પૂર્ણ વિરામ કરવાનું છે, આ પ્રશ્ન હતો એટલે પ્રશ્નાચિહ્ન કરીશું અને અહીંયા પૂર્ણ વાક્ય પૂર્ણ થાય છે જવાબનો એટલે અહીંયા આપણે જવાબ લખીશું। તો હુ ઇઝ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, કાચના વાટકામાં કોણ છે? તો કાચના વાટકામાં કોણ હતું? ગોલ્ડ ફિશ એટલે સોનેરી માછલી। હવે બીજો સવાલ લખીએ, નંબર ટુ, એની પછી લખીએ, એક લીટી છોડીને લખતા જજો બાળકો, વ્યવસ્થિત લખજો, અક્ષર સારા કરજો। નંબર ટુ, વોટ ઇઝ, વોટ ઇઝ ફોર, વોટ ઇઝ ફોર લિટલ ટમીઝ, લિટલ ટમીઝ, વોટ ઇઝ ફોર લિટલ ટમીઝ, લિટલ એટલે નાનું અને ટમીઝ એટલે પેટ, ટમી એટલે પેટ, એક જ પેટ અને ટમીઝ એટલે પેટ, ઘણા બધા બાળકોના પેટ એવું કહેવા માંગે છે। વોટ ઇઝ ફોર લિટલ ટમીઝ, ફોર એટલે માટે, લિટલ એટલે નાના, નાના પેટ માટે શું છે? વોટ એટલે શું, વોટ એટલે શું, નાના પેટ માટે શું છે? તો જવાબ આવશે, નાના પેટ માટે શું હતું? આઈસ્ક્રીમ કોન હતું, શું હતું? આઈસ્ક્રીમ કોન, આઈસ્ક્રીમ કોન। જવાબમાં લખીએ આપણે એરો કરીને આઈસ્ક્રીમ, તમને આઈસ્ક્રીમનો સ્પેલિંગ તો આવડશે જ, આઈ સી ઈ સી આર ઈ એ એમ, આઈસ્ક્રીમ કોન ઇઝ ફોર લિટલ ટમીઝ, ફોર લિટલ ટમીઝ એટલે નાના પેટ માટે
શું છે આઈસ્ક્રીમના કોન છે નાના નાના બાળકોને આઈસ્ક્રીમના આઈસ્ક્રીમ તો ભાવે જ છે તો નાના બાળકોના પેટ માટે શું છે આઈસ્ક્રીમ કોન છે પછી આગળ જોઈએ નંબર 3 જો પહેલો સવાલ હતો નંબર 1 માં શું હતું હુ ઇઝ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ તો કાચના વાટકામાં કોણ છે તો કાચના વાટકામાં કોણ હતું ગોલ્ડફિશ એટલે કે સોનેરી માછલી હતી સોનેરી માછલી કાચના કાચના વાટકામાં છે તો વોટ ઇઝ ફોર નંબર 2 શું છે વોટ ઇઝ ફોર લિટલ ટમીઝ નાના પેટ માટે શું છે તો નાના બાળકોના પેટ માટે શું હતું આઈસ્ક્રીમ કોન આઈસ્ક્રીમ નો કોન જે આ તમે ખાધો જશે એ આઈસ્ક્રીમ કોન નાના બાળકોને ખૂબ જ ભાવે છે એટલે નાના બાળકોના પેટ માટે આઈસ્ક્રીમ નો કોન છે હવે ત્રીજો સવાલ લખીએ આપણે નંબર 3 નંબર 3 શું છે લખો વોટ ઇઝ ફોર વોટ ઇઝ ફ્રી ફોર વોટ ઇઝ ફ્રી ફોર ઓલ મમીઝ પ્રશ્નચિહ્ન કરશું કારણ કે સવાલ છે એટલે વોટ ઇઝ ફ્રી ફોર ઓલ મમીઝ મમી એકવચનમાં થાય અને મમીઝ બહુવચનમાં થાય બહુવચનને તમને શીખવાડ્યું જ છે કે જ્યારે વાય હોય મમીના સ્પેલિંગમાં વાય આવે પાછળ વાય નીકળી જાય અને આઈ ઈ એસ લાગે છે તો વોટ ઇઝ ફ્રી ફોર ઓલ મમીઝ મમીઝ અને ટમીઝમાં સેમ જ થાય છે કેવી રીતે કે જો ટમીનો સ્પેલિંગ છે ટી યુ ડબલ એમ વાય હવે વાય છે એ વાયને કાઢીને ટમીના સ્પેલિંગમાં બહુવચન કરવાનું હોય તો વાય નીકળી જશે અને આઈ ઈ એસ લાગશે એવી જ રીતે મમીમાં પણ સેમ જ થશે મમીનો સ્પેલિંગ છે એમ યુ ડબલ એમ વાય અને એનો આપણે બહુવચન કરવું હોય તો વાય નીકળી જશે અને એમ યુ ડબલ એમ પછી આઈ ઈ એસ લાગશે બહુવચન કરવા માટે ટમીનું ટમીઝ થશે અને મમીનું મમીઝ થશે તો શું આવશે સવાલમાં વોટ ઇઝ ફ્રી ફોર ઓલ મમીઝ બધા મમી બધી માતાઓ માટે શું ફ્રી છે શું મફત છે ફ્રી એટલે મફત તો બધી માતાઓ માટે શું મફત છે તો કોફી શું મફત હતું કોફી જવાબમાં આપણે લખીએ કોફી કોફીનો સ્પેલિંગ થશે સી ઓ ડબલ એફ ડબલ ઈ કોફી ઇઝ ફ્રી ફોર ઓલ મમીઝ ફ્રી ફોર ઓલ મમીઝ આ ત્રીજો સવાલ આપણો પૂર્ણ થયો મમ્મી માટે શું હતું ફ્રીમાં મફતમાં મમ્મી માટે શું છે કોફી છે શું છે કોફી છે હવે આગળ જોઈએ નંબર ફોર છે વીચ પેટ્સ હેવ યુ આ તો તમારા માટે પ્રશ્ન છે વીચ પેટ્સ ફોર યુ વીચ પેટ્સ હેવ યુ એટલે તમારી પાસે પેટ્સ એટલે પાલતુ પ્રાણી વીચ એટલે કયા તમારી પાસે કયા પાલતુ પ્રાણી છે તો આપણે કયા કયા પાલતુ પ્રાણીઓ પાળી શકીએ છીએ એ આપણે લખી દેવાનું છે વીચ પેટ્સ હેવ યુ તમારી પાસે કયા કયા પાલતુ પ્રાણીઓ છે તો જવાબમાં લખીએ ડોગ્સ આપણે ડોગ્સ પાળીએ છીએ પછી આપણે બીજું શું પાળીએ છીએ કેટ્સ શું પાળીએ છીએ કેટ્સ પાળીએ છીએ ત્રીજું શું પાળી શકીએ આપણે રેબિટ્સ શું રેબિટ્સ એટલે સસલાઓ ડોગ્સ એટલે કૂતરાઓ કેટ્સ એટલે બિલાડીઓ પાળી શકીએ છીએ આપણે રેબિટ્સ એટલે સસલાઓ પછી અમુક પક્ષીઓ પણ આપણે પાળી શકીએ છીએ બર્ડ્સ એટલે કે પક્ષીઓ પણ આપણે અમુક પાળી શકીએ છીએ પોપટ છે પછી કબૂતર છે એવા પક્ષીઓ પણ આપણે પાળી શકીએ છીએ એટલે આને તમને એમ પૂછવામાં આવે કે તમે કયા પક્ષી કયા પાલતુ પ્રાણીઓ પાળી શકો છો પાળો છો તો એમાં લખવાનું ડોગ્સ એટલે કે કૂતરાઓ કેટ્સ બિલાડીઓ રેબિટ્સ એટલે સસલાઓ અને બર્ડ્સ એટલે પક્ષીઓ એવા પ્રાણીઓ આપણે પાળી શકીએ છીએ એવી રીતે આપણે ડોટ ડોટ કરી શકીએ બીજું પ્રાણી પણ આપણે પાળી શકીએ છીએ એવી રીતે આપણે આ જવાબ લખીશું હવે પાંચમો સવાલ લખીએ નંબર 5 આ બધા પોએમમાંથી સવાલ હતા જે રાઇમ્સ હતી ને એક્ટિવિટી 1માં એમાંથી પ્રશ્ન હતા હવે છે આ પાંચમો સવાલ સ્ટોરીમાંથી છે એટલે પાંચમો સવાલ લખીએ હું ઇઝ અ ન્યુ પ્યુપિલ પ્યુપિલ એટલે વિદ્યાર્થી ન્યુ એટલે નવું કોણ નવું વિદ્યાર્થી છે કોણ નવી વિદ્યાર્થીની છે તો તમને ચેપ્ટરમાં મેં સમજાવ્યું જ હતું કે નવી વિદ્યાર્થીની કોણ હતી લીલી હતી કોણ હતી લીલી તો જવાબમાં લખીએ
लीली, लीली नो स्पेलिंग आवशे एल आई डबल एल वाई, लीली इज अ न्यू प्यूपिल, लीली इज अ न्यू प्यूपिल, लीली नवी विद्यार्थिनी छे। अगर जो ये नंबर सिक्स छठो प्रश्न सुन छे, हूँ इज लीलीज टीचर, लीली जारे क्लास में आवे छे तो लीली ने तो खबर ज नथी कि एना शिक्षक कोण छे, तो ये पूछे छे बिल्ली ने कि आपना शिक्षक कोण छे, तो बिल्ली शू कहे छे कि मिस गौरी इज अवर टीचर, एवं कहे छे। तो प्रश्न लखीए नंबर सिक्स, नंबर सिक्स लखीशू आपणे अहींया, नंबर सिक्स हु इज लीलीज टीचर, लीलीना शिक्षक कोण छे, प्रश्नचिन्ह हु इज लीलीज टीचर, लीलीना शिक्षक कोण छे, तो एनो आंसर लखीशू आपणे मिस गौरी, एम एस एटले मिस थाय मिस गौरी, અને મિસ શબ્દ કુવારી છોકરીઓ માટે વપરાય છે, અહીંયા મિસ ગૌરી આપણે લેવાનું છે, મિસ ગૌરી ઇઝ લીલીઝ ટીચર, લીલીના શિક્ષક છે, મિસ ગૌરી ઇઝ લીલીઝ ટીચર, મિસ ગૌરી લીલીના શિક્ષક છે। ચાલો હવે સાતમો સવાલ જોઈએ, સાતમો સવાલ છે નંબર સેવન, વિથ હુમ લીલી ડઝ લીલી લીવ, with whom does Lily live, Lily કોની સાથે રહે છે, કોની સાથે રહેતી હતી, તો એની દાદી સાથે રહેતી હતી, એના માતા પિતા તો લીલીલેન્ડ માં હતા, લીલી એની દાદી સાથે રહેતી હતી, તો અહીંયા આપણે જવાબ લખીશું લીલી લિવ્સ। હવે બાળકો આ સાદો વર્તમાનકાળ છે, જે ગ્રામરમાં તમને આવશે તે, તો અહીંયા ડઝ હોય ત્યારે લીવ સાથે એસ લાગી જાય છે, સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદ સાથે આપણે એસ લગાવવાનું છે। લીલી ક્યારે, ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે, લીલી લીવ્સ વિથ, વિથ છે લીલી લીવ્સ વિથ હર, હર એટલે તેની, તેના દાદી સાથે, દાદી એટલે ગ્રેન્ડ મધર, લીલી લીવ્સ વિથ હર ગ્રેન્ડ મધર, લીલી તેની દાદીમાં સાથે રહે છે। ચાલો આગળ વધીએ, નંબર 8, નંબર 8 છે હુ ઇન્ટ્રોડ્યુસ હરસેલ્ફ, હુ ઇન્ટ્રોડ્યુસ હરસેલ્ફ એટલે કોણ તેનો પરિચય આપે છે, હુ ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય આપું, કોણ તેનો પરિચય આપે છે, તો જવાબમાં આવશે લીલી, લીલી હુ હોય ત્યાં લીલી મૂકી દેવાનું છે, લીલી ઇન્ટ્રોડ્યુસ હર સેલ્ફ, લીલી તેનો પરિચય આપે છે। આ આઠમો સવાલ છે, કોણ હુ ઇન્ટ્રોડ્યુસ હર સેલ્ફ, કોણ તેનો પરિચય આપે છે, તો લીલી ઇન્ટ્રોડ્યુસ હર સેલ્ફ, લીલી તેનો પરિચય આપે છે। હવે આગળ જોઈએ આપણે નંબર 9, નંબર 9 વેર, વેર આર લીલીઝ પેરેન્ટ્સ, વેર આર લીલીઝ, લીલીઝ વેર આર લીલીઝ પેરેન્ટ્સ, લીલીના માતા પિતા ક્યાં છે, તો જવાબમાં આપણે લખીશું લીલીના માતા પિતા હિલીલેન્ડ માં હતા, હિલીલેન્ડ એક સ્થળનું નામ છે, ત્યાં હતા, એટલે જવાબ આવશે લીલીઝ, લીલીઝ પેરેન્ટ્સ, લીલીઝ પેરેન્ટ્સ આર આર ઇન હિલીલેન્ડ, હિલીલેન્ડ એટલે લીલીના માતા પિતા હિલીલેન્ડમાં છે, લીલીના માતા પિતા ક્યાં છે, લીલીના માતા પિતા હિલીલેન્ડમાં છે। તો આગળ જોઈએ નંબર 10, નંબર 10 શું છે, ઇઝ હિલી, ઇઝ હિલીલેન્ડ, ઇઝ હિલીલેન્ડ, ઇઝ હિલીલેન્ડ સ્મોલ, અ સ્મોલ ઓર અ બિગ ટાઉન, ક્વેશ્ચન માર્ક, ઇઝ હિલીલેન્ડ અ સ્મોલ ઓર અ બિગ ટાઉન, તો હિલીલેન્ડ નાનું નગર છે કે મોટું નગર છે,
છેલ્લે આવ્યું જ હતું હિલીલેન્ડ કેવું નગર હતું નાનું નગર હતું તો આપણે જવાબમાં લખીશું હિલીલેન્ડ આપણે જવાબમાં લખીશું હિલીલેન્ડ હિલીલેન્ડ ઇઝ અ સ્મોલ ટાઉન એટલે હિલીલેન્ડ નાનું નગર છે કેવું નગર છે નાનું નગર છે ઇઝ હિલીલેન્ડ અ સ્મોલ સ્મોલ ઓર એટલે કે ઓર એટલે શું થાય કે ઓર અ બિગ ટાઉન શું હિલીલેન્ડ નાનું નગર છે કે મોટું નગર છે એવો પ્રશ્ન છે શું હિલીલેન્ડ નાનું નગર છે કે મોટું નગર છે તો જવાબ આવશે હિલીલેન્ડ ઇઝ અ સ્મોલ ટાઉન હિલીલેન્ડ નાનું નગર છે તો બાળકો આપણે 10 સવાલ લખ્યા છે આજ ફરીથી એકવાર હું તમને સમજાવી દઉં છું તો જોઈએ પહેલો સવાલ છે નંબર પહેલા તમે જ્યારે શબ્દ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખ્યા છે ચેપ્ટરનું હેડિંગ મારીને એની નીચે તમારે એક્સરસાઇઝ લખવાનું છે જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પૂરા થાય છે પછી એક્સરસાઇઝ લખશો એમાં નીચેના પ્રશ્નોના જવાબ લખો હુ ઇઝ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ એટલે કાચના વાટકામાં કોણ છે તો ગોલ્ડ ફિશ ઇઝ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ સોનેરી માછલી કાચના ગ્લાસમાં છે કોણ છે કાચના ગ્લાસમાં સોનેરી કાચના વાટકામાં કાચના વાટકામાં કોણ છે સોનેરી માછલી વોટ ઇઝ ફોર લિટલ ટમીઝ તો આઈસ્ક્રીમ કોન નાના પેટ માટે શું છે તો નાના પેટ માટે આઈસ્ક્રીમ કોન છે આઈસ્ક્રીમ કોન નાના પેટ માટે છે વોટ ઇઝ ફ્રી ફોર ઓલ મમીઝ બધી માતાઓ માટે શું ફ્રી છે શું મફત છે તો બધી માતાઓ માટે કોફી મફત છે શું મફત છે કોફી કોફીનો સ્પેલિંગ જોજો COFFEE આગળ જોઈએ વીચ પેટ્સ હેવ યુ તમારી પાસે કયા કયા પાલતુ પ્રાણી છે એવું તમને પૂછવામાં આવ્યું છે તો કયા કયા છે ડોગ્સ એટલે કૂતરાઓ કેટ્સ એટલે બિલાડીઓ રેબિટ્સ એટલે સસલાઓ અને બર્ડ્સ એટલે પક્ષીઓ હુ ઇઝ અ ન્યુ પ્યુપિલ કોણ નવું વિદ્યાર્થીની છે કોણ નવી વિદ્યાર્થીની છે તો લીલી ઇઝ અ ન્યુ પ્યુપિલ લીલી નવી વિદ્યાર્થીની છે આગળ જોઈએ હુ ઇઝ લીલીઝ ટીચર લીલીના શિક્ષક કોણ છે મિસ ગૌરી ઇઝ લીલીઝ ટીચર એટલે મિસ ગૌરી છે એ લીલીના શિક્ષક છે વિથ હુમ ડઝ લીલી લીવ લીલી કોની સાથે રહે છે તો લીલી લીવ્સ વિથ હર ગ્રેન્ડ મધર લીલી તેની દાદીમાં સાથે રહે છે હુ ઇન્ટ્રોડ્યુસ હર સેલ્ફ કોણ તેનો પરિચય આપે છે તો લીલી ઇન્ટ્રોડ્યુસ હર સેલ્ફ શું કામ કારણ કે લીલી નવી વિદ્યાર્થીની છે અને તે કોઈને જાણતી નથી એટલે તે પોતાનો પરિચય ક્લાસમાં આપે છે વેર આર લીલીઝ પેરેન્ટ્સ લીલીના માતા પિતા ક્યાં છે તો લીલીના માતા પિતા હિલીલેન્ડમાં રહે છે લીલીઝ પેરેન્ટ્સ આર ઇન હિલીલેન્ડ લીલીના માતા પિતા હિલીલેન્ડમાં છે ઇઝ હિલીલેન્ડ અ સ્મોલ ઓર અ બિગ ટાઉન લીલીલેન્ડ કેવું નગર છે નાનું છે કે મોટું છે હિલીલેન્ડ કેવું નગર છે નાનું કે મોટું તો હિલીલેન્ડ કેવું નગર છે નાનું નગર છે કેવું નગર છે નાનું નગર છે તો હિલીલેન્ડ ઇઝ અ સ્મોલ ટાઉન હિલીલેન્ડ નાનું નગર છે હિલીલેન્ડ નાનું નગર છે એટલે હિલીલેન્ડમાં કોણ રહે છે એના માતા પિતા રહે છે લીલી એની દાદીમાં સાથે રહે છે તો બાળકો એકવાર આપણે આ પ્રશ્નોના જવાબ 1 થી 10 જોઈ લીધા ફરી એકવાર હું સમજાવું છું હુ ઇઝ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ અને કાચના વાટકામાં કોણ છે તો કાચના ગ્લાસ વાટકામાં કોણ છે સોનેરી માછલી છે ગોલ્ડ ફિશ હુની જગ્યાએ આપણે ગોલ્ડ ફિશ લખવાનું છે વોટ ઇઝ ફોર લિટલ ટમીઝ નાના પેટ માટે શું છે તો નાના બાળકોના પેટ માટે શું હોય છે બાળકોને શું બધું ભાવે છે તો આઈસ્ક્રીમ કોન હવે આઈસ્ક્રીમનો સ્પેલિંગ તો આવડે છે કોનનો સ્પેલિંગ આવશે COME આઈસ્ક્રીમ કોન ઇઝ ફોર લિટલ ટમીઝ નાના પેટ માટે આઈસ્ક્રીમ કોન છે વોટ ઇઝ ફ્રી ફોર ઓલ મમીઝ બધી માતાઓ માટે શું ફ્રી છે શું મફત છે તો કોફી કોફી ઇઝ ફ્રી ફોર ઓલ મમીઝ બધી માતાઓ માટે કોફી ફ્રી છે વિચ પેટ્સ હેવ યુ તમારી પાસે કયા પ્રાણીઓ છે કયા પાલતુ પ્રાણીઓ છે તો તમે તમારી રીતે પણ લખી શકો છો તમે જે જે પાડી શકો એ તમે લખી શકો છો કયા કયા ડોગ્સ કેટ્સ રેબિટ્સ ને બર્ડ્સ કૂતરાઓ બિલાડીઓ સસલાઓ અને પક્ષીઓ અલગ અલગ પ્રકારના પક્ષીઓ
तो ये बदा तमे पाळी शको छो। हु इज अ न्यू प्यूपिल, प्यूपिल एटले विद्यार्थी, नवी विद्यार्थीनी कोण छे तो लीली, लीली इज अ न्यू प्यूपिल, लीली नवी विद्यार्थीनी छे। नंबर 6, हु इज लीलीज टीचर, लीली ना शिक्षक कोण छे तो मिस गौरी इज लीलीज टीचर, मिस गौरी लीली ना शिक्षक छे। विथ होम डज लीली लिव, लीली कोनी साथे रहे छे, लीली लिव्स विथ हर ग्रैंड मदर, लीली तेनी दादी मां साथे रहे छे। हु इंट्रोड्यूस हर सेल्फ, कोण પોતાનો પરિચય આપે છે, પોતાનો પરિચય કોણ આપે છે, લીલી આપે છે, શું કામ આપે છે, કારણ કે એ નવી વિદ્યાર્થીની છે એટલે। વેર આર લીલીઝ પેરેન્ટ્સ, લીલીના માતા-પિતા ક્યાં છે, લીલીઝ પેરેન્ટ્સ આર ઇન હિલીલેન્ડ, લીલીના માતા-પિતા હિલીલેન્ડમાં છે। ઇઝ હિલીલેન્ડ અ સ્મોલ ઓર અ બિગ ટાઉન, શું હિલીલેન્ડ નાનું નગર છે કે મોટું નગર છે, તો જવાબમાં શું આવશે, હિલીલેન્ડ ઇઝ અ સ્મોલ ટાઉન, હિલીલેન્ડ કેવું નગર છે, નાનું નગર છે। તો બાળકો આજે આપણે ચેપ્ટર વન હતું, કયું હતું, 1 2 3 માં તમે જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખેલા હતા એની પછી એક્સરસાઇઝમાં જે પ્રશ્નોના જવાબ મેં હમણાં તમને લખાવ્યા એ તમારે અંગ્રેજીની પાકી નોટબુકમાં લખવાનું છે। શેમાં, અંગ્રેજીની પાકી નોટબુકમાં નોટમાં લખવાનું છે, સ્પેલિંગ પછી, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખાઈ જાય પછી તમારે લખવાનું છે। તો બાળકો આજે આપણે આ જોયું, આની પછીનું તો આપણે બીજા વિડીયોમાં જોઈશું।